અને કોઈપણ નાગરિક કે કોઈપણ માનવી કે કોઈપણ સત્તાધારી કે કોઈપણ હોદ્દેદાર માણસને પણ આવા તંગદિલી ભર્યા પ્રશ્નો કે સમસ્યાઓ કે એવી કોઈ પરિસ્થિતિનો સામનો જ નહીં કરવો પડે એવું તમે મને લાગે છે કે મારી વાત સાથે સંમત થશો? સંમત છું, ચોક્કસ સંમત છું. અને ગાંધી એ વ્યક્તિ નથી, એક વિચાર છે. એક વિચાર એ ચોક્કસ આપણે અપનાવીએ અને એ વિચારને સાથે આપણે આગળ વધીશું તો રાજ્ય અને રાષ્ટ્રનો ચોક્કસ વિકાસ થશે અને કલ્યાણ પણ થશે અને સાથે સાથે વિશ્વની અંદર એક ભારતને આગવું સ્થાન આપણે અપાવીશું. અને એટલા જ માટે મહાત્મા ગાંધીને યાદ કરીને યુનો કે જે વિશ્વ શાંતિ માટેની સંસ્થા જે સ્થપાઈ છે એણે વિશ્વનો પહેલો એવો મહાપુરુષ છે કે જેમના માટે 2 ઓક્ટોબર એ અહિંસા દિન તરીકે ઉજવવા માટે એમણે આ વાત કરી છે. એટલે આપણે બાબુ સ્વીકારી છે, હા, એ બાબતને સ્વીકારી છે. તો ગાંધી બાપુને આપણે યાદ કરી, એમને વંદન કરી અને એમના વિચારોને આજના યુગની અંદર પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ અને એવા સંકલ્પ સાથે આપણે આગળ વધીશું તો આપણો અને રાષ્ટ્રનો અને સમાજનો ચોક્કસ વિકાસ થશે. એટલું કહી વીરમોસ જય હિન્દ, જય ભારત.